આપેલું છે એ કોષ્ટક આપેલું છે. આપણે ચિત્ર જોવાનું છે. સૌથી પહેલા આપણે ઉદાહરણ આપેલું છે કે આ ચિત્ર કયું છે, વાટકા કે કટોરીનું, એને હિન્દીમાં કહેવાય ડલિયા. તો આપણે આ કોષ્ટક જે આપેલું છે ત્યાં આપણે એ શોધવાનું અને તેની ફરતે રાઉન્ડ કરવાનું. તો સૌથી પહેલા ડલિયા આપેલું છે અહીંયા શોધી અને ઉપર સર્કલ કરેલું છે. એ રીતે આપણે બીજા શબ્દો જે ચિત્રો છે એ જોવાના છે અને એમના નામ કોષ્ટકમાં શોધવાના અને એના ફરતે રાઉન્ડ કરવાના અને જે જગ્યા આપેલી છે ચિત્રની બાજુમાં ત્યાં લખવાનું છે. તો આ ડલિયાની નીચે શું આપેલું છે, કયું ચિત્ર છે, ખાટલા જે આપણે સુવા માટે ઉપયોગી બને છે એ, તો એને હિન્દીમાં શું કહેવાય, ખટિયા. તો અહીંયા આપણે શોધવાનું છે કે ખટિયા ક્યાં આપેલું છે. તો અહીંયા ત્રીજી લાઈનમાં આપેલું છે ત્યાં આપણે સર્કલ કરવાનું. તો આ અહીંયા આપેલું છે ખટિયા, તો તેની ઉપર આપણે આ રીતે સર્કલ કરવાનું છે. ત્યાર પછી અહીંયા બાજુમાં જવાનું.
પેનું બીજું છે બન્યું ત્યાં અંતે જોડવા છે એ લાજ ક્યાં છે આ રીતે ત્રીજું આ રીતે જોડી દેવા પછી છે સી યાર આ એનું જાણેલું છે ત્યાં આ રીતે જોડી દેવા પછી ઈ સા ન તો ક્યાં બાકી છે આ રીતે ઈસા તો ઈસાને પણ આ રીતે જોડી દેવા અહીંયા આપણે શબ્દો આપણને આપેલા છે બે સારી આપણે માત્ર શબ્દો અહીંયા જે હોય એ સાથે શબ્દ શોધવાનું છે અને જોડકા જોડવાનું છે એ થઈ જાય ત્યાર પછીનો પ્રશ્ન છે વાક્ય વાંચવાનો છે અને લખવાનું છે તો અહીંયા આપણે વાક્ય લખેલા છે આપણે જોઈ જોઈ લે અહીંયા તમારે લખવાના છે પહેલું છે પિતર પહેલા ચલા એ આપણને લખેલું છે આપણે એ રીતે બીજા બધા વાક્યો લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો